नीट 2023 નું પરિણામ જાહેર થયું છે ત્યાં સુરતની યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ચરહર્તી સિદ્ધિ મેળવી હતી। मेडिकल क्षेत्र પોતાની કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને કોરોના કાળ બાદ પણ હાર માન્યા વગર મહેનત ચાલુ રાખી હતી। ત્યારે નીટ 2023 ની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ ઘણા સમયથી પરિણામોની રાહ જોઈ રહ્યા હતા। જે લાંબા અંતરાલ બાદ મેળવેલા પરિણામો રૂપી ફળ વિદ્યાર્થીઓ માટે શુભ સાબિત થયું હતું। સૈન્ય અગ્રેસર યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ નીટ 2023 ના પરિણામોમાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી। મારું નામ સુથારજી ગરગુણભાઈ, યોગી પ્રવૃત્તિ સારું છે। मारे 99.13 622 अमे दिवस ने 6-8 कलाक रोजनी प्रेक्टिस एमसीक्यू ने प्रेक्टिस उपरांत अँ थी जे डीपीपी आपवामां आवती ए डेली एनो सॉल्यूशन करता अने एक्जाम अमने सारू योगदान आप्युं छे। मुख्य स्कूल मारुं नाम बुहात वेशा छे, અક્ષર જ્યોતિ હાઈસ્કૂલ। બહુ સારું રિઝલ્ટ આવ્યું છે, ધાર્યા હતા એટલું સારું પરિણામ આવ્યું છે તો બહુ ખુશ છું। ક્રમાંક 99.89 આવ્યા છે, 612 પ્રાપ્ત થયા છે। મારા ફાધર નથી, મારા ખાલી સિંગલ મધર છે। ડૉક્ટર બનવા માંગુ છું, MBBS કરવા માંગુ છું। મારી જાતને જ આપીશ કે એટલું બધું સેલ્ફ મોટિવેશન જે હોય કે આ કરવું જ છે, સિંગલ મધર હોવા છતાં બે, કેમ કે આખા ઘરમાં સ્ટ્રગલિંગ જ જોયું હોય આપણે, તો મારા પોતાને જ આપીશ। મારું નામ રાજ ધનાણી, હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં સાયન્સ ડિપાર્ટમેન્ટના સંચાલક તરીકેની ફરજ અને ભૂમિકા નિભાવું છું। આજરોજ જે નીટનું પરિણામ જાહેર થયું એમાં અમારી શાળાના ટોટલ 4 વિદ્યાર્થીઓએ 600થી વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે અને 9 વિદ્યાર્થીઓએ 500થી વધારે ગુણ પ્રાપ્ત કર્યા છે। એમાં જે શાળામાં પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થી છે તેમણે 670 માર્ક્સ સાથે શાળામાં પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે, તેમજ શાળામાં બીજો ક્રમ 661 માર્ક્સે છે। 622 અને 612 એમ ટોટલ 4 વિદ્યાર્થીઓ 600થી વધુ સ્કોરિંગ કરીને અમને અદ્ભુત સફળતા હાંસિલ કરાવડાવી છે। અમે આ વિદ્યાર્થીઓને ડેઈલી બોર્ડની પ્રેક્ટિસ સાથે સાથે ગુજકેટ તેમજ JEE અને નીટ, જે વિદ્યાર્થી બી ગ્રુપના હતા તેમને નીટમાં સારું સ્કોરિંગ થાય એ માટે ડેઈલી DPP દ્વારા MCQની પ્રેક્ટિસ કરાવતા હતા, તેમજ નીટ લેવલના ક્વેશ્ચનોની પ્રેક્ટિસ કરાવતા હતા। હું તમામ સાયન્સના વિદ્યાર્થીઓને એવો મેસેજ સંદેશો પાઠવીશ કે જો તમે ધોરણ 11થી જ નીટની પૂરા ખંતપૂર્વક અને એક પદ્ધતિસર સિસ્ટમેટિક મહેનત કરશો તો ચોક્કસ તમે ધારેલું પરિણામ હાંસિલ કરી શકશો। એના માટે ડેઈલી તમારે 6-8 કલાક 10 કલાક પેપર પ્રેક્ટિસ, ક્વેશ્ચનોની પ્રેક્ટિસ, MCQની પ્રેક્ટિસ સતત કરતી રહેવી જોઈએ, તેમજ જે કંઈ કન્સેપ્ટ તમને ક્લાસરૂમની અંદર શીખવાડવામાં આવતા હોય છે તેને સતત રિવિઝન સ્વરૂપે, ચાર્ટ સ્વરૂપે વાગોળતા રહેવું જોઈએ। યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં ચરહર્તી સિદ્ધિઓ મેળવી હતી, જેમાં દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીએ 661 ગુણ પ્રાપ્ત કર્યા હતા। 600થી વધુ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં શાળાના 4 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું, જ્યારે 500થી વધુ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં શાળાએ 9 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું। તો યોગી પ્રવૃત્તિ વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓમાં એક રત્ન કલાકાર પિતાનો પુત્ર છે, જ્યારે અન્ય એક સુરતના ટેક્સટાઇલ માર્કેટના લેબર વર્ક પિતાનો પુત્ર છે, જેમનું ડોક્ટરી મેડિકલ ક્ષેત્રે આગળ વધવાનું સપનું સાકાર થયું હતું। કેતન પટેલ, હિન્દ TV ન્યૂઝ, સુરત।